મારું નામ હિતેશ મહેશ્વરી છે, હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાનો પ્રમુખ છું. ચોક્કસ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતા હોય અને એમના દ્વારા કોઈ એક કાર્યક્રમમાં જઈ અને કોઈ એક પર્ટિક્યુલર સમાજને જાણે ટાંકીને જ એના માટે એવી ટિપ્પણી કરવી જેનાથી સમગ્ર સમાજને ઠેસ પહોંચી છે, ત્યારે અમે ચોક્કસપણે એમના નિવેદનને વખોડીએ છીએ. આજે એક ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા દિવસથી રોડ રસ્તા ઉપર ઉતરી અને એનો વિરોધ કરી રહી છે, એના માટે આંદોલનો થઈ રહ્યા છે. એમના વિરોધના પોસ્ટરો પણ દરેક ગામડે ગામડે લગાવી દેવામાં આવ્યા છે અને એમની એટલી માંગ છે કે જે રૂપાલાએ તેમના વિરુદ્ધ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણીઓ કરી છે એ નિવેદન કરે છો, એના માટે એની જે ઉમેદવારી છે તેને રદ કરવામાં આવે. પણ આ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય કે તેના મોવડીઓ હોય, તેમની તાનાશાહીની એક સીમા વટાઈ ગઈ છે. તેઓ માટે કોઈ સમાજ મહત્વની નથી કે કોઈ પણ ત્યાં પ્રજા મહત્વની નથી, કારણ કે આજે આટલા વિરોધ બાદ પણ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપાલા વિરુદ્ધનું કોઈ પણ સ્ટેટમેન્ટ મળ્યું નથી. આજે એક ક્ષત્રિય સમાજ આ હદે વિરોધ કરવા છતાં આજ દિવસ સુધી એમનો કોઈ વિરોધમાં દર્શાવાયું નથી. એના બાદ જેમણે અનુસૂચિત જાતિ સમાજ માટે પણ એવો ને એવો બફાટ કર્યો છે. આવા નેતાઓ જ્યારે બોલતા હોય છે ત્યારે તેમને ભાન નથી હોતી કે કોઈ સમાજ હોય છે, જે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ હોય કે અનુસૂચિત જાતિ સમાજ આટલા મોટા પાયે વસ્તુ હોય અને એના વિરોધમાં આવો સ્ટેટમેન્ટ આપો એમને ભાન નથી પડતી. ત્યારે આવું બોલતા હોય છે ત્યારે ચોક્કસપણે અમે એમના નિવેદનને વખોડીએ છીએ. એમણે ક્ષત્રિય સમાજ માટે બોલ્યું એના માટે પણ અમે રોષ વ્યક્ત કરીએ છીએ અને અનુસૂચિત જાતિ સમાજ માટે બોલ્યું એના માટે રોષ વ્યક્ત કરીએ છીએ. અને ચોક્કસ કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એવી એક પાર્ટી છે જે ફક્ત પોતાના જ નેતાઓ અને પોતાના જ લોકોને સાચવતી પાર્ટી છે. જ્યારે આટલા મોટા પ્રમાણમાં સમાજોનો વિરોધ થતો હોય ત્યારે પણ એ સમાજોની લાગણીને કોઈ પણ પ્રકારે ધ્યાનમાં લેવામાં નથી આવી. ફક્ત એક ઉમેદવારી રદ કરવાની બાબત હોવા છતાં આજ દિવસમાં એ રૂપાલા માટે કોઈ પણ પ્રકારનો એવો સ્ટેટમેન્ટ નથી. અહીંયા આપણે સમાજોમાં જે વર્ગવિગ્રહ પેદા થાય છે, આ સમાજોના વર્ગવિગ્રહના બાબતે જ અમે કહીએ કે જ્યારે ગુજરાતભરમાં સમાજો એક સાથે હળીમળીને રહેતી હોય અને આવા લોકો ફક્ત પોતાના ફાયદા ખાતર અથવા એમની બુદ્ધિના લીધે સમાજો માટે જ્યારે બફાટ કરતા હોય તે ચોક્કસપણે અયોગ્ય છે. આગામી લોકસભામાં જ્યારે ચૂંટણી થશે અને જ્યારે એમનો ઉમેદવારી પદ નહીં હટાવવામાં આવે તો ચોક્કસપણે ક્ષત્રિય સમાજ જે પણ નિર્ણય લેશે અને અનુસૂચિત જાતિ સમાજ આ બાબતે ચોક્કસ સાથે રહી અને એવા લોકો જે સમાજોને કોઈ પણ પ્રકારનું કંઈ સમજતા નથી એમને જાકારો આપવા માટે અમે ચોક્કસપણે કટિબદ્ધ રહેશું અને આ જે નિવેદન છે તેને અમે ચોક્કસપણે વખોડીએ છીએ.